नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण चार तेमा विषय छे सामान्य ज्ञान चेप्टर सात नदी किनारे आवेला शहरो विषे अभ्यास करीशुं। तो विभाग ओ नदी किनारे आवेलू शहरो अने विभाग ब नदीओने जोड़ो। विभाग ओ मा आपेला बॉक्स मा विभाग ब नो साचो नंबर लखो। पहेलू एक करीने आप्युं छे। तो विभाग ओ में नदी किनारे आवेला शहरोना नाम आपेला छे अने विभाग ब में नदीओना नाम आप्या छे। तो आपणे क्यू शहर कई नदीना किनारे आवेलू छे ते आपणे शोधीने लखवानुं छे। तो पहेलुं छे अमदावाद। तो अमदावाद कई नदीना किनारे आवेलू छे? तो तेमां पांच नंबर उपर छे साबरमती। तो अमदावादनी सामे पांच लख्युं छे। बीजुं छे आगरा। तो आगरा कई नदीना किनारे आवेलू छे? तो यमुना। तो त्यां आपणे शुं लखवानुं रहेशे? त्यां सात लखवाना रहेशे। पछी छे त्रीजुं छे अयोध्या। तो अयोध्या कई नदीना किनारे आवेलू छे? सरयू। तो सरयू कई नंबर उपर छे? क्या नंबर उपर छे? तो दस। तो दस नंबर उपर अयोध्यानी सामे आपणे दस लखवाना रहेशे। चौथुं छे कोलकाता शहर। तो कोलकाता शहर कई नदीना किनारे आवेलू छे? तो छे हुगली नदीना किनारे आवेलू छे। एटले तेना क्या नंबर उपर हुगली नदी आवेलू छे? तो एक नंबर उपर। तो कोलकातानी सामे आपणे एक करवानो रहेशे। पांचमुं छे कोटा। कोटा कई नदीना किनारे आवेलू शहर छे? तो छे अग्यारमुं। अग्यारमुं छे चंबल। तो चंबल क्या नंबर उपर आवेलू छे? तो अग्यार नंबर उपर। तो कोटानी सामे आपणे शुं करवानुं छे? अग्यार लखवाना छे। छठ्ठुं छे गुवाहाटी। तो गुवाहाटी शहर कई नदीना किनारे आवेलू छे? तो छे ब्रह्मपुत्रा। तो ब्रह्मपुत्रा क्या नंबर ઉપર છે? તો નંબર 3 ઉપર ब्रह्मपुत्रा છે। તો આપણે તેની સામે 3 નંબર લખવાના રહેશે। પછી છે હૈદરાબાદ। સાતમું છે હૈદરાબાદ। તો હૈદરાબાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો છે નવમું છે મુસી। તો મુસી ક્યાં નંબર ઉપર છે? તો 9 નંબર ઉપર। તો ત્યાં આપણે 9 લખવાના રહેશે। પછી છે જબલપુર। આઠમું જબલપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો છે તેમ નર્મદા। તો નર્મદા કયા નંબર ઉપર છે? તો 2 નંબર ઉપર। તો આપણે ત્યાં 2 લખવાના રહેશે। તેના પછી છે કાનપુર નવમું। તો કઈ નદીના કિનારે આવેલું હશે કાનપુર? તો છે ગંગા। તો ગંગા કયા નંબર ઉપર છે? તો 12 નંબર ઉપર। તો કાનપુર સામે આપણે 12 લખવાના રહેશે। હવે દસમું છે લખનૌ। તો લખનૌ શહેર કઈ નદીના કિનારે આવેલું હશે? તો છે ચોથું ગોમતી। ગોમતી નદીના કિનારે આવેલું છે લખનૌ। તો ગોમતી ક્યાં નંબર ઉપર છે? ચોથું। તો ચોથા નંબર ઉપર છે। તો તેની સામે આપણે 4 નંબર રાખવાના રહેશે। તેના પછી છે 11મું લુધિયાણા। તો લુધિયાણા શહેર કઈ નદીના કિનારે આવેલું હશે? તો છે સતલુજ। તો સતલુજ કઈ ક્યાં નંબર ઉપર આવેલું છે? તો તે તો તેની સામે આપણે 13 નંબર લખવાના છે। પછી છે 12મું છે નાસિક શહેર। તો નાસિક શહેર કઈ નદીના કિનારે આવેલું હશે? તો છે 16. તો 16મું છે ગોદાવરી નદી કિનારે। ક્યાં નદીના કિનારે આવેલું હશે? તો ગોદાવરી। તો તેમાં શું આવશે? કયો નંબર છે ગોદાવરીમાં? 16. તો નાસિક શહેરની સામે આપણે 16 નંબર રાખવાના રહેશે। પછી છે 13મું સુરત। તો સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તો છે તાપી નદીના કિનારે આવેલું છે। તો તાપી નદીનો કયો નંબર છે? 8. તો આપણે ત્યાં 8 નંબર લખવાના રહેશે। પછી છે શ્રીનગર। તો શ્રીનગર કઈ નદીના કિનારે આવેલું છે? તો તેમાં છે ઝેલમ। તો ઝેલમ કયા નંબર ઉપર છે? 15 નંબર ઉપર। તો તેની સામે આપણે 15 લખવાના રહેશે। 15મું છે સંબલપુર। તો સંબલપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો છે મહાનદી। તો મહાનદી કયા નંબર ઉપર આવેલી છે? 14 નંબર ઉપર। તો આપણે અહીંયા 14 નંબર રાખવાના છે। 16મું છે વિજયવાડા। વિજયવાડા કઈ નદીના કિનારે આવેલું છે શહેર છે? તો કે 6 નંબર ઉપર શું છે? કૃષ્ણા। તો કૃષ્ણા નદીના કિનારે આવેલું શહેર છે વિજયવાડા। તો તેમાં શું લખવાનું આવશે? 6 નંબર લખવાનો રહેશે। થેન્ક યુ।